હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે પાંચ ઓક્ટોબર અને પાંચ ઓક્ટોબર રિલેટિવ કરંટ અફેર્સની આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ પાંચ ઓક્ટોબર બે હજાર બાવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં વિશ્વ પર્યાવાસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો વર્લ્ડ હેપિટ ડેની વાત એ છે ત્રણ ઓક્ટોબરના રોજ વિશ્વ પર્યાવરસ દિવસ મનાવવામાં આવે છે એકચ્યુઅલીમાં આ દિવસ ઓક્ટોબરના પ્રથમ સોમવારે મનાવવામાં આવે આ વર્ષે ઓક્ટોબરનો પ્રથમ સોમવાર ત્રણ ઓક્ટોબરે હતો તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ મિત્રો હાલમાં બે ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મનાવવામાં આવ્યો એક ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય વડીલ દિવસ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ વિશ્વ શાકાહારી દિવસ અને આંતરરાષ્ટ્રીય કોફી દિવસ મનાવવામાં આવ્યો હતો નેક્સ્ટ હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર બાવીસમાં દેશનો સૌથી સ્વચ્છ રાજ્ય કયો બન્યો છે તો સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર બાવીસમાં દેશનો સૌથી સ્વચ્છ રાજ્ય બન્યો છે મિત્રો મધ્ય પ્રદેશ બરાબર મધ્યપ્રદેશના સી એમ છે શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશનું કેપિટલ છે છે મિત્રો અને આવેલું ભારતમાં સૌથી વધારે નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં છે એમાં જ એક કુના નેશનલ પાર્કમાં હાલમાં નામીબિયાથી આવેલા ચિત્તા છોડવામાં આવ્યા મધ્યપ્રદેશનો મંડલા પહેલો આદિવાસી કાર્યાત્મક રૂપથી સાક્ષર જિલ્લો બન્યો છે મુખ્યમંત્રી બાલ આશીર્વાદ યોજના મધ્યપ્રદેશ સરકારે શરૂ કરી છે વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર ઉર્જા પ્લાન્ટ મધ્યપ્રદેશમાં હાલમાં પીએમ મોદીએ કયા તીર્થધામમાં છ હજાર નવસો નવ કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનો લોકાર્પણ કર્યો તો વડાપ્રધાન મોદી હાલમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા એમણે અંબાજી બરાબર અંબાજી મંદિરે અંબાજી મંદિરે છ હજાર નવસો નવ કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનો નો લોકાર્પણ કર્યો છે મિત્રો અંબાજી કયા પર્વત પર આવેલું છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે નેક્સ્ટ હાલમાં કોણે વાણિજ્ય વિભાગના સચિવનો કાર્યભાર સંભાળ્યો તો વાણિજ્ય વિભાગના કાર્ય સચિવ કોણ બન્યા છે હમણાં તો વાણિજ્ય વિભાગના સચિવ બની ગયા છે મિત્રો સુનિલ બરથવાલ એમણે કાર્યવાર સંભાળી લીધો છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડે નું એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરોલિમ્પિક કોવિડ આઈપીએલ ટેક બદલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તકલેખક સીઓ બ્રાન્ડ એમ્બેડર જેવી ટોટલ ઓગણતીસ કરંટ અફેર્સની પીડીએફ આઠ હજારથી વધારે પ્રશ્નો તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન ગુગલ પે ફોન પેટીએમ કંઈ પણ કરો આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યના કૃષિ મંત્રી સુધાકર સિંઘે રાજીનામું આપ્યું છે તો મિત્રો સુધાકર સિંઘની વાત થઈ છે સુધાકર સિંઘ કયા રાજ્યના મુખ્યમંત્રી તો બિહાર રાજ્યના કૃષિ મંત્રી હતા અને હાલમાં એમણે રાજીનામું આપ્યું બિહારના સીએમ છે નીતીશ કુમાર બિહારના ઉપમુખ્યમંત્રી છે તેજસ્વી યાદવ બિહારના રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ બિહારનું કેપિટલ છે મિત્રો પટના

એશિયા હાલમાં ચારસો ટી ટ્વેન્ટી મેચ રમવાવાળા પહેલા ભારતીય ખેલાડી કોણ બન્યા છે તો ફ્રેન્ડ વાત થઈ છે ચારસો ટી ટ્વેન્ટી મેચ રમવાવાળા પહેલા ભારતીય ખેલાડી તો એ બની ગયા છે રોહિત શર્મા બરાબર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ રોહિત શર્મા નેક્સ્ટ છે હાલમાં કયા દેશના સ્વાતે પેબો એ બે હજાર બાવીસ ચિકિત્સા એટલે કે મેડિસિનનો નોબલ મળ્યો છે મળ્યો છે તેઓ સ્વીડન દેશના વતની છે કયા દેશના છે સ્વીડન દેશના વતની છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ હાલમાં આરબીઆઈ રેપો રેટમાં કેટલા બેસિસ વધારો કરવાનો નિર્ણય કર્યો છે

એની યાદમાં હાલમાં એકતા દિવસ તરીકે મનાવ્યો છે જર્મનીએ બરાબર વાત કરીએ જર્મની જર્મનીનો કેપિટલ છે બર્લિન કરન્સી છે યુરો અને જર્મનીના ચાન્સલર છે હાલમાં ઓલાપ સ્કોલ્જ નેક્સ્ટ છે હાલમાં કોણે ભારતીય વાયુસેનામાં સ્વદેશી રૂપથી વિકસિત હલકા લડાકુ હેલિકોપ્ટર પ્રચંડ સામેલ કર્યો છે પ્રચંડ તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં રાજનાથ સિંહ આ જે પ્રચંડ હેલિકોપ્ટર છે એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સ્થાપના થઈ હતી બેંગલુરુ આવેલું છે છે અધ્યક્ષ હાલમાં હાલમાં આર કયા રાજ્યને હેડક્વાર્ટર બેંગલુરૂફોર્મિંગ સ્ટેટનો બીજો પુરસ્કાર મળ્યો છે કયા રાજ્યને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટનો બીજો પુરસ્કાર મળ્યો તો ફ્રેન્ડ છત્તીસગઢ રાઈટ આન્સર થશે આમાં વાત કરીએ છત્તીસગઢ છત્તીસગઢના સીએમ કોણ છે હાલમાં તો ફ્રેન્ડ છત્તીસગઢના સીએમ છે હાલમાં ભૂપેશ બઘેલ છત્તીસગઢના રાજ્યપાલ છે અનસુયા ઉઈકે છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર એક નવો રાયપુર પણ છે એને અટલનગર તરીકે ઓળખવામાં આવે દાઈ દીદી મોબાઈલ ક્લિનિક છત્તીસગઢમાં શરૂ થયા કૌશલ્યા માતૃત્વ યોજના છત્તીસગઢમાં શરૂ થઈ અચાનક માર અને બાદલખોર અને વરનામાપારા લાઇફ સેન્ચુરી છત્તીસગઢમાં આવેલી છે છત્તીસગઢ સરકારે અનુસૂચિત ક્ષેત્રોમાં પંચાયત અધિકારના વિસ્તારને લાગુ કર્યો છે તો ફ્રેન્ડ હાલમાં હિમાચલ પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીએ પોલીસની સહાયતા માટે એક એપ્લિકેશન લોન્ચ કરી વાત કરીએ હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશના સીએમ છે જયરામ ઠાકોર હિમાચલ પ્રદેશના રાજ્યપાલ છે મિત્રો

પેગાટ્રોને ભારતના કયા શહેરમાં આઈફવાનું નિર્માણ શરૂ કર્યું તો રાઈટ આન્સર છે કેપિટલ ચેન્નાઈમાં ફ્રેન્ડ મરીના બીચ ચેન્નાઈમાં જ આવેલું છે નેક્સ્ટ છે હાલમાં એચ ની સંકલિત ક્રાયોજનિક એન્જિન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કોણે કર્યું તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સંકલિત ક્રાયોજનિક એન્જિન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે હાલમાં

વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ